હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું હસમુખ પટેલ સાહેબ, કે જેઓ આઈપીએસ ઓફિસર છે અને હમણાં જ પંચાયત સેવા પસંદગી મંડળનો વધારાનો ચાર્જ સંભાળે છે. આગામી 7 તારીખના રોજ તલાટીકમ મંત્રીની પરીક્ષા લેવા જઈ રહ્યા છે ત્યારે ઉમેદવારોમાં ભારે રોષની લાગણી છલકાઈ રહી છે. મિત્રો, હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરી દીધું કે પોલીસ વિભાગ દ્વારા ઉમેદવાર માટે કરવામાં આવતી ખાસ વ્યવસ્થાની વિગતો આ ટ્વીટના જવાબમાં આપશો, જેથી ઉમેદવારને જાણ થાય. પરંતુ તે ટ્વીટના જવાબમાં જ ઉમેદવારોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઉમેદવારો જણાવે છે કે તમારી યુપીએસસી કોલેજની પરીક્ષા એક જ દિવસે હોત તો અમારી વ્યવસ્થાનો ખ્યાલ આવત, પણ જવા દો તો અમારા નસીબ. તમને ઉમેદવારની 2 પરીક્ષા એક જ દિવસે છે, તેમની માનસિક વ્યવસ્થાનો ખ્યાલ નહીં આવે. એટલે કે મિત્રો, એક જ દિવસે નીટ અને જીપ તલાટીની પરીક્ષા છે તેવા ઉમેદવાર રોષ ઠાલવી રહ્યા છે. બીજા ઉમેદવાર કહી રહ્યા છે, સર રાજકોટથી ભુજ બધી બસો ફૂલ હોવાથી ટ્રાવેલર્સની 1 ટિકિટના 400 રૂપિયા આપીને અને મહિલા ઉમેદવાર હોવાથી સાથે 1 વ્યક્તિ આવતું હોવાથી 800 રૂપિયામાં 2 ટિકિટો બુક કરાવી છે. હજી ટિકિટોના ભાવ વધવાના છે. કેન્દ્ર દૂર આપવાનું કોઈ રીતે વ્યાજબી નથી અને એ પણ આટલું દૂર. બધા વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે. સાહેબ, હવે માત્ર 2 દિવસ બાકી છે અને હજી સુધી વધારાની બસ મુકાતી નથી, તો પછી ફાફા મારવાનું બંધ કરો. કેમેરા ગોઠવવાના છે, ફૂલ સિક્યોરિટી છે, તો પછી નજીક જ રાખવું જોઈએ ને. પેપર બીજા ફોડે અને સજા અમારે ભોગવવાની. અમે તો પેપર નહીં આપી શકીએ તેનો વાંધો નહીં, પણ હવે અમારા ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. જૂનાગઢ પોરબંદરની 1 જ બસ છે. ઓનલાઈન એડવાન્સ બુકિંગ માટે સાહેબ અમે એ પણ ફૂલ બતાવે છે. જો તમે આ ટ્વીટ જોઈને પરીક્ષાર્થીઓના હેરાન ના થાય એ માટે કોઈ વધુ બસ ફાળવો કે ઓનલાઈન બુકિંગ થઈ શકે, તથા અલગ અલગ સેવાભાવી સંસ્થાઓએ પણ સાથ આપ્યો છે. સાહેબ, આમાં જવાબ જોતા લાગે છે કે વિદ્યાર્થી કેટલા હેરાન થાય છે. તમે વિદ્યાર્થી હિત નથી ઇચ્છતા, તમે લોકો ઝટ પરીક્ષા પતી જાય એ જ જુઓ છો. ખરેખર આ બધું જોઈને દુઃખ થાય છે. તમે વિદ્યાર્થીનું હિત વિચારતા હોય તો તમારો લક્ષ એ હોવો જોઈએ કે 8.64 લાખ વિદ્યાર્થી બધા જ પરીક્ષા દે. આમાં ગરીબના બાળકો દૂર સેન્ટરના લીધે પરીક્ષા દેવા નથી જઈ શકતા. તમારે વિદ્યાર્થી ભલે ઓછા આવે પણ પરીક્ષા પૂરી થાય એમાં ધ્યાન વધારે લાગે છે. સર, મારા ભાઈને ડબલ કોલ લેટર ડાઉનલોડ થાય છે, તો હવે પરીક્ષા કયા કેન્દ્ર પર આપવા જવું, તે માટે નમ્ર વિનંતી. એટલે કે મિત્રો, અલગ અલગ ઉમેદવારો ભારે રોષ ઠાલવી રહ્યા છે કે પરીક્ષા કેન્દ્ર તલાટીનું દૂર હોવાના કારણે ઘણા ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે, તથા ગરીબ ઉમેદવારો પણ કેવી રીતે હવે પરીક્ષા આપશે તે જોવાનું જ રહ્યું. મિત્રો, દરેક ઉમેદવારની ટ્વીટ તમે નીચે જોઈ શકશો. હસમુખ પટેલ સાહેબની ટ્વીટના નીચે અલગ અલગ ટ્વીટ ઉપર ઉમેદવારો ભારે રોષ ઠાલવી રહ્યા છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.